નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર 4 સમય મળી જાય છે. દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 112 મેળવવાના રહેશે, જેમાં આપણે 11, 12 અને 13 ત્રણેય આપણે પ્રશ્નો એમાં લખાઈ ગયા છે અને સમજી ગયા છે. આજે આપણે શું કરવાનું છે તો કે પ્રશ્ન 14 માં પ્રશ્ન 11, 12 અને 13 એ ત્રણેય પ્રશ્નમાં આવતા તેવા એને શું કરવાનું છે, ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, એટલે કે જાન્યુઆરીથી છે ડિસેમ્બર સુધીના તહેવારો, પહેલા જાન્યુઆરીમાં જે તહેવાર આવતો હોય એના નામ લખવાના રહેશે, પછી ફેબ્રુઆરીમાં એ પ્રમાણે આપણે ક્રમમાં લખવાના રહેશે. તો દરેક વિદ્યાર્થીઓ મારી સાથે લખવાનું રહેશે. ચલો પહેલા લખો ઉત્તરાયણ, બીજું છે પ્રજાસત્તાક, જે 26 તારીખે આવે જાન્યુઆરીમાં. બરાબર, ત્રીજું મહાશિવરાત્રિ, ત્યાર પછી ચોથા ખાનામાં લખો હોળી. જો ક્રમ તમને આપેલા છે એ જ પ્રમાણે લખવાનું રહેશે. પછી લખો પાંચમું ધૂળેટી, છઠ્ઠા ક્રમમાં લખો ડોકરતી, સાતમા ક્રમમાં લખો ચેટીચંદ, ત્યાર પછી આઠમા ક્રમમાં લખો રામનવમી, નવમા ક્રમમાં લખો માની જયંતી, દસમા ક્રમમાં લખો વિશ્વ રેડ ક્રોસ દિન, વિશ્વ રેડ ક્રોસ દિન, અગિયારમા ક્રમમાં લખો વિશ્વ પર્યાવરણ દિન, બારમા ક્રમમાં લખો રાષ્ટ્રદિન, ત્યાર પછી ત્રીજા ખાનામાં એટલે કે 13મો ક્રમ એમાં લખો 20મો વસ્તી દિન. ચૌદમા ક્રમમાં લખો સ્વાતંત્ર દિન, એટલે શું થાય સ્વાતંત્ર દિન એટલે કે 15મી ઓગસ્ટ. બરાબર, જે આપણે ધ્વજવંદન કરવા સ્કૂલે આવીએ છીએ ને તેને સ્વાતંત્ર દિન કહેવાય. ત્યાર પછી 15મા ક્રમમાં લખો બકરી, ત્યાર પછી 16મા ક્રમમાં લખો રક્ષાબંધન, ત્યાર પછી લખો શિક્ષક દિન, અઢારમા ક્રમમાં લખો ગણેશ ચતુર્થી, છેલ્લી લાઈનમાં 19મો ક્રમ છે તેમાં લખો સુદ સાધન. વીસમો ક્રમ છે એમાં લખો ગાંધી જયંતિ. એકવીસમો ક્રમ છે એમાં લખો દશેરા. બાવીસમો ક્રમ છે એમાં લખો નાતા, જે આવે 25 ડિસેમ્બર. તો આ જ રીતે તમારે 22 અને 23 ક્રમમાં લખવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 15. નીચે આપેલા વર્ષને ખાલી સ્થાનમાં યોગ્ય રીતે પૂર્ણ કરો. બરાબર, તો તમે કયા વર્ષે બીજા ધોરણમાં હતા? અત્યારે 2020 ચાલે છે, તો તમે કયા વર્ષમાં બીજા ધોરણમાં હતા? તો પહેલી ખાલી જગ્યા છે એમાં લખો 2019. બીજું છે અત્યારે કયું વર્ષ ચાલે છે, તો બીજી ખાલી જગ્યામાં લખો 2020. ત્યાર પછી આવતું વર્ષ એટલે કે આગામી વર્ષ કયું હશે? અત્યારે 2020 છે તો હવે કયું વર્ષ આવશે? તો 2021 લખો. 2021 ખાલી જગ્યા. બરાબર, ચોથું 3 વર્ષ પહેલા કયું વર્ષ હતું? અત્યારે 2020 છે તો 3 વર્ષ પહેલા કયું હતું? 2017. બરાબર, ચારે ચાર ખાલી જગ્યા
સામેના પેજ પર જો n 4 ખાલી જગ્યા છે 5 નું 3 વર્ષ પછી કયું વર્ષ આવશે કે 2020 છે તો 3 વર્ષ પછી 21 22 અને 23 તો આમાં લખો 2023 છઠ્ઠું 5 વર્ષ પછી કયું વર્ષ આવશે એટલે કે 2025 અત્યારે 2020 છે તો 5 વર્ષ પછી આવશે 2025 જે આમાં ખાલી જગ્યા આપેલી નથી બરાબર તો આપણે લખવાનું છે 2025 ત્યાર પછી છે સાતમું તમે કયા વર્ષે છઠ્ઠા ધોરણમાં આવશો અત્યારે ત્રીજા ધોરણમાં છો તો 3 વર્ષ પછી આવશો ને છઠ્ઠા ધોરણમાં તેમાં પણ લખો 2023 હવે આઠમું લીપ વર્ષ કયું છે તો લખો 2023 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 112 અને 113 પૂર્ણ કરવાનું છે અને નીચે જો શું કહે છે ઉદાહરણ મુજબ કેલેન્ડરના મહિનાઓમાંથી જાતી ગણતરી કરો આમાં તમને ઉદાહરણ આપેલ છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ